હવે આગળ વાત કરીએ તો પાટણ ખાતે વિસર્જન પ્રસંગમાં સરસ્વતી નદીમાં ડૂબી જવાથી માતા પુત્રો સહિત ચારના મોત. ઉત્તર ગુજરાતના પાટણમાં વિઘ્નહર્તા દેવનો પાંચમા દિવસનો વિસર્જનનો પ્રસંગ પ્રજાપતિ પરિવાર માટે કારનો અવસર બન્યો હતો. સરસ્વતી નદીમાં ડૂબી જવાથી માતા, બે પુત્રો અને મામાએ જીવ ગુમાવતા ગામ હિબકે ચડ્યું હતું. મૃતકોની અંતિમ યાત્રાએ સૌને શોકમગ્ન કરી દીધા હતા. પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, બે પુત્રો અને મામાના મોત થયા હતા. આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એક સાથે ચારેની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. નીતિશ પ્રજાપતિના પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રો રહેતા હતા. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને બે બાળકોના મોત થતાં નીતિશભાઈએ એક જ દિવસમાં ત્રણ ત્રણ પરિવારજનો ગુમાવ્યા છે. નીતિશ પ્રજાપતિના પરિવારે પાંચ દિવસના ગણપતિનું ઘરમાં સ્થાપન કર્યું હતું અને બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા માટે પરિવાર ગયો હતો, જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક સાત લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા. પરંતુ માતા શીતલબેન, નીતિશભાઈ પ્રજાપતિ અને બે પુત્ર જીમિત અને દક્ષ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પડનાર ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓના પરિવારજનોને સોંપવામાં આવી હતી. ચારેય લોકોની અંતિમવિધિ માટે મૃતદેહોનો પાટણના પદ્મનાથવાડી મુક્તિધામમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારેય લોકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારના પ્રસંગે ગામ આખું હિબકે ચડ્યું હતું અને ભારે આક્રંદથી વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું. આજે પાટણનો જે સરસ્વતી બેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે 7 વાગે એક જ પરિવારના 4 જણા ડૂબાય હોય એવી માહિતી અમને મળી છે. તાત્કાલિક સંબંધિત અધિકારીઓ, પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છીએ. એમાંથી લગભગ એકનો મૃતદેહ મળ્યો છે એવું જાણવા મળ્યું છે. બાકીના શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ 3 જણા છે કે 4 જણા છે. પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના 4 જણા, એમાં 2 દીકરા અને એની માતા જે હોય એવું જાણવા મળ્યું. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.